વિદ્યાર્થીઓને અભ્યાસ કાળથી જ પોલીસ અને આર્મીમાં જોડાવા માટે ટ્રેનિંગ મળે તે માટે વિદ્યાર્થીઓ એનસીસીમાં જોડાતા હોય છે. રાજકોટ ગ્રુપમાં કુલ 2350 એનસીસી કેડેટ્સ છે. એનસીસી કેડેટ્સ માટે સી સર્ટિફિકેટ એક્ઝામ યોજાતી હોય છે, જેમાં ભવ્ય કાવર નામના વિદ્યાર્થીએ સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કરવામાં આવ્યો છે. આલ્ફા રેન્કિંગ સાથે ઉત્તીર્ણ થયેલા 6 વિદ્યાર્થીઓને એમએસ સાયન્સ કોલેજ ખાતે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કર્નલ તુષાર જોશી પણ હાજર રહ્યા હતા. અહેવાલ રવિ નિમાવત, મોરબી. એનસીસી કેડર છે, સન્માન કરવા માટે તો બધાને સન્માન કરવાના યોગ્ય છે, તેમ છતાં લિમિટેશન છે. એટલે મેં 7-8 વિદ્યાર્થીઓ જ કે જે આલ્ફા રેન્કિંગ છે, આલ્ફા રેન્કિંગ ભાગ્ય જ મળે છે. અત્યાર સુધી 4-5 વર્ષમાં મેં જોયું છે કે અમારા જેટલા વિદ્યાર્થીઓ હતા 50 હોય તો 50માંથી 20 ફેલ થયા હોય અને બાકી બ્રાવોને 4 રેન્ક હોય, આલ્ફા રેન્ક મળતું નથી. અને આ ફેરે વિદ્યાર્થીઓને આલ્ફા રેન્કિંગ મળ્યું છે તો એને મારે સન્માન કરવું જ જોઈએ. એક ગુરુને, ગુરુ તરફથી શિષ્યને એક શું કહેવાય, અભિવાદન અથવા એમને ધન્યતા મારે ઉભરે છે, એટલે મારે બોલાવું છું.